સુત્રાપાડાના ધામલેજ બંદરથી 2 કિલોમીટર દૂર દરિયા કિનારે લગભગ 40 ફૂટ લાંબી અને 8 ટન જેટલો વજન ધરાવતી વેલ માછલીનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવ્યો હતો. આ મહાકાય વેલનું વન વિભાગે પીએમ કરી તપાસ શરૂ કરી છે. હાલ વેલને દરિયા કાંઠે જ જેસીબીની મદદથી દફનાવવામાં આવી હતી. ઘણી વખત જે એની આયુષ હોય એ આયુષના કારણે પણ મૃત્યુ થતા હોય છે, એટલે આને જોતાં એવું લાગી રહ્યું છે કે આ કરીબ 8-10 દિવસ પહેલાં મૃત પામી હોય અને જોતાં કોહવાઈ ગયેલી લાગે છે અને દુર્ગંધ મારે છે, એટલે 10-12 દિવસ 100% માની શકાય. અને આ મોતનું કારણ તો જ્યારે અમારા વન વિભાગના જે વેટરનરી ડૉક્ટર છે એનું પીએમ કરે અને પીએમ બાદ જ એને ખ્યાલ આવી શકે. એવું જે આ વેલ છે એને અહીંના સ્થાનિક લોકો છે કે મચ્છરાજા તરીકે પૂજે છે અને દરિયામાં જ્યારે પણ એને જોય ત્યારે એમને શ્રીફળ વગાડી અને એની પૂજન અર્ચન પણ કરતા હોય છે. અને આ વેલને કોઈ ક્યારેય મારતું નથી કારણ કે ભગવાન તરીકે એ લોકો એને માનતા હોય છે. હા, પહેલાંના સમયમાં એવા આંતરરાષ્ટ્રીય જે વેલસાર્ક હતી તો એના બધા પાર્ટ છે એ એક્સપોર્ટ થતા, પણ આપણા આ વિસ્તારમાં જ્યારે આ બધા શેડ્યુલ 1 ઉપર ખાસ બેન્ડ આવી, વેલસાર્ક ઉપર બેન્ડ આવી, ત્યારથી અહીંના સ્થાનિક માછીમારો એમને મારવાનું બંધ કરી દીધું છે અને એક્સપોર્ટ પણ બંધ છે. એટલે પહેલાંના સમયમાં આનો ઉપયોગ થતો, પણ હવે તો એના શિકાર ઉપર જ કે એને મારવા ઉપર જ પ્રતિબંધ છે, એટલે આ વિસ્તારમાં તો આવું કોઈ કરતું નથી.